નિશાન જોવા મળી રહ્યા છે. ઢાકણિયા રોડ પર આવેલા તુલસીનગર બે વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા છે. તુલસીનગર બે માં નદી વહેતા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. વરસાદી પાણીનો નિકાલ ન થતા સ્થાનિકો હેરાન પરેશાન જોવા મળી રહ્યા છે. અનેક રજૂઆત કરવા છતાં સ્થાનિકોની સમસ્યા હજુ પણ યથાવત જોવા મળી રહી છે. તંત્ર વર્ષો જૂની સમસ્યા હલ કરે તેવી સ્થાનિકો માંગ કરી રહ્યા છે. તો હાલ વરસાદી પાણી ભરાતા સ્થાનિકો હેરાન પરેશાન જોવા મળી રહ્યા છે. સ્થાનિકોને પારાવાર મુશ્કેલી ભોગવવાનો વારો આવી રહ્યો છે. બોટાદ શહેર સહિત સમગ્ર જિલ્લામાં સતત બીજા દિવસે મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. ત્યારે હાલ અત્યારે જી મીડિયાની જે ટીમ છે તે આવી છે બોટાદ શહેરના ઢાકણિયા રોડ પર આવેલા તુલસીનગર બે જે વિસ્તાર આવેલો છે તે વિસ્તારમાં. અને આ વિસ્તારની જો આપને વાત કરવામાં આવે તો દર વર્ષે સામાન્ય વરસાદ હોય કે સારો વરસાદ પડે એટલે કે આ તુલસીનગર બે વિસ્તારમાં વરસાદી પાણી ભરાય છે, બજારોમાં પાણી ભરાય છે, લોકોના ઘરમાં પણ પાણી ઘૂસી જતા હોય છે. ત્યારે આ વિસ્તારના લોકો જે છે તે વરસાદમાં જે પ્રમાણે આપ જોઈ રહ્યા છો કે પાણીનો નિકાલ માટે અહીં જે ગટરના જે ઢાંકણાઓ આવેલા છે તે ઢાંકણા ખોલવાનો પ્રયાસ કરી રહ્યા છે. છેલ્લા 2-3 કલાકથી આ વિસ્તારના લોકો અહીંયા મહા મહેનત કરી રહ્યા છે, ચાલુ વરસાદમાં મહેનત કરી રહ્યા છે. પરંતુ છેલ્લા 4 વર્ષથી આ પ્રશ્ન છે. આજ દિન સુધી જે સફાળું નગરપાલિકાનું જે વહીવટી તંત્ર છે તે તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારની કામગીરી કરવામાં નથી આવી. આપણી સાથે આ રહીશો છે, આપણે તેમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું. તેઓ આજે મહા મહેનત કરી રહ્યા છે પાણીમાં. કેટલા વર્ષથી આ પ્રશ્ન છે તમારો? પ્રશ્ન સાહેબ 5-6 વર્ષથી છે. આ પ્રશ્ન કોઈ અહીંયા કોઈ જો આવતું નથી, જોઈને વ્યા જાય કે ખરા કે અમે આવશું બરોબર, તો અમે કામ કરતા નથી. જ્યારે મત લેવાનું હોય ને ત્યારે દોડી દોડીને આવે છે. તો પણ 4-5 વર્ષથી આવું ને આવું પાણી ભર્યું રહે છે. કોઈ છોકરા નિશાળે જવા હોતા હોય, નિશાળે જતા હોય તો છોકરાને ખંભે બેને લઈ જવા પડે, દરણું લઈને જવા તો માથે લઈને જવા પડે. તો આનો પ્રશ્ન કાલે હાલ ને હાલ તમે હાલ કરી દો પાણીનો નિકાલ, નકર અમે આનંદ ઉપર બેસ છો. જો આનો સમય છો કાંઈ નહીં થાય તો અમે આનંદ ઉપર બેસ છો, ઉપવાસ કરશું આનું. તો અમે પણ એક મીડિયા વતી આ બોટાદનું જે નગરપાલિકા તંત્ર છે, આ લોકોનો જે અવાજ છે તે બનીને તમને પણ અમે કહીએ છીએ કે છેલ્લા 4 વર્ષથી આ વિસ્તારના લોકો ત્રાહિમામ થયા છે. ત્યારે વહેલામાં વહેલી તકે આ પાણીનો નિકાલ કરવામાં આવે તેવી આ લોકો પણ કહી રહ્યા છે. સાથોસાથ લોકોએ સિમકી પણ ઉચ્ચારી છે. જો આમ ને તેમ રહેશે તો આગલા દિવસોમાં તેઓ આંદોલન પણ કરી શકે છે તેવી વાત જોવા મળી રહી છે, વાત જાણવા મળી રહી છે. ત્યારે છેલ્લા 4 વર્ષથી આ વિસ્તારમાં આ જ રીતે વરસાદી પાણી ભરાતા રહીશો હેરાન પરેશાન જોવા મળી રહ્યા છે. રઘુવીર મકવાણા, જી મીડિયા, બોટાદ. તો બોટાદમાં ધોધમાર વરસાદ પડતા રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા છે. શહેરના તમામ રસ્તાઓ પર પાણી ભરાયા છે. ગઢડા રોડ પર જ્યોતિગ્રામ સર્કલ મહિલા કોલેજ વિસ્તારમાં પાણી ભરાયા છે. તો રસ્તાઓ પર પાણી ભરાતા વાહન ચાલકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. સીઝનનો સારો વરસાદ થતાં ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી છે. બોટાદ શહેર સહિત સમગ્ર જિલ્લામાં આજે સતત બીજા દિવસે મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા હતા. અને હાલ વાત કરવામાં આવે તો સમગ્ર જિલ્લામાં મેઘો મુસાવધાર વરસી રહ્યો હતો. ત્યારબાદ બોટાદ શહેરની જો વાત કરીએ તો જે પ્રમાણે આપ જોઈ રહ્યા છો, બોટાદ શહેરના રોડ અને રસ્તાઓ પર વરસાદી પાણી ભરાયા છે. વાહન ચાલકો ખૂબ જ હેરાન પરેશાન થઈ રહ્યા છે. ખાસ વાત કરવામાં આવે તો આજે સતત બીજા દિવસે બોટાદ શહેર અને જિલ્લાના ગામડાઓ એટલે કે ગઢડાના ઢસા, પાટણા, પીપોડી, ગુંદાળા સહિતના ગામોમાં સારો વરસાદ વરસી રહ્યો છે. તો બીજી તરફ બોટાદ શહેરના અને તાલુકાના ગામડાઓમાં પણ સારો વરસાદ વરસી રહ્યો છે. સારા વરસાદના કારણે ખેડૂતોમાં પણ ખુશીની લહેર જોવા મળી રહી છે. અને હાલ જે આપ આ દ્રશ્ય જોઈ રહ્યા છો કે આ બોટાદ શહેરનો ગઢડા રોડ છે, તે ગઢડા રોડ પર બંને સાઈડ વરસાદી પાણી ભરાતા વાહન ચાલકો હેરાન પરેશાન જોવા મળી રહ્યા છે. ખાસ જે વરસાદ વરસી રહ્યો છે, સતત વરસાદ વરસતાની સાથે જ ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. રઘુવીર મકવાણા, જી મીડિયા, બોટાદ. તો સુરતમાં પહેલા જ વરસાદ